મિત્રો, ચામુંડા માતાના બીજા અવતાર તરીકે પૂજાતા વિહોત માતાના આપણે આજે દર્શન કરવાના છીએ. આપ પાછળ જે મંદિર જોઈ રહ્યા છો તે વિહોત માતાનું મંદિર છે, જે ત્રંબા ગામ પાસે વડાડી ગામ આવેલું છે. ત્યાં વિહોત માતાનું મંદિર આવેલું છે. તેમજ આપણે અહીંયા મંદિરનો શું મહિમા છે, શું આ મંદિરનો ઇતિહાસ છે, તેના પૂજારી સાથે જ આપણે જાણીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તેમજ અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન ઓન કરી દેજો, જેથી અમે આવા નવા વિડીયો તમારા માટે બનાવતા રહીએ અને સૌથી પહેલાં અમારો વિડીયો આપને મળે. તો ચાલો આપણે વિડીયોના સફરની શરૂઆત કરીએ અને વિહોત માતાના દર્શન કરીએ. પંદર કિલોમીટર દૂર ત્રંબા ગામ આવેલું છે. એ ત્રંબા ગામથી 5 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે આ વિહોત માતાનું મંદિર. ચામુંડા માતાજીનું બીજું સ્વરૂપ એવા વિહોત માતા અહીં પહાડ ફાડીને પ્રગટ થયા છે. તો ચાલો આપણે વિહોત માતાના દર્શન કરવા જઈએ. વિહોત માતાજીના બેસણા વડાડી ગામ પાસે આવેલા પહાડ ઉપર છે અને વિહોત માતાજીના દર્શન કરવા માટે લગભગ 100 જેટલા પગથિયા ચડવા પડે છે. આપ વિડીયોમાં જોઈ શકો છો આપણી સાથે ઘણા ભાવિકો અહીં વિહોત માના દર્શન કરવા આવ્યા છે અને આ સીડી ચડીને માના દર્શન કરવા ઉપર જઈ રહ્યા છે. આપ જે આ પગથિયા જોઈ રહ્યા છો તે હમણાં જ નિર્માણ પામ્યા છે, એટલે કે ટૂંક જ સમયમાં બનાવવામાં આવ્યા છે. તેમજ તમે જમણી તરફ જે જોવો છો તે મંદિરની જૂની સીડી છે અને આ જૂની સીડીએથી પણ માતાજીના દર્શન કરવા જઈ શકાય છે. રજાના દિવસોમાં તેમજ તહેવારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો અહીં વિહોત માતાના દર્શન કરવા આવે છે અને વિહોત માતાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે. તેમજ બુધવાર અને રવિવારના દિવસે ઘણા ભાવિકો અહીં આવીને તાવા પ્રસાદ પણ કરે છે. અહીં તાવા પ્રસાદ કરવા માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા છે. તો મિત્રો, આપણે માતાજીના મંદિરે પહોંચવાયા છીએ. હવે માત્ર 20-25 જેટલા જ પગથિયા છે. આપ જોઈ શકો છો ભાવિકો તેના પરિવાર સાથે કાયમી આટલી જ સંખ્યામાં દર્શન કરવા માતાજીને આવે છે. ભક્તો પરિવાર સાથે આવીને માતાજીના દર્શન કરે છે અને વિહોત માતા આ તમામ ભક્તોના દુઃખો દૂર કરે છે. તો મિત્રો, હવે માત્ર 20-25 પગથિયા જ આપણે ચડવાના બાકી રહ્યા છે. ઉપર જઈને આપણે વિહોત માતાના દર્શન કરીએ. તો મિત્રો, આપણે ફાઇનલી વિહોત માના શરણે પહોંચી ગયા છીએ. હવે આપણે અંદર જઈને માતાજીના દર્શન કરીશું. આપ જોઈ શકો છો ઘણા ભાવિ ભક્તો માના દર્શન કરવા પધાર્યા છે. ચામુંડા માતાજીનું બીજું સ્વરૂપ તરીકે ઓળખાતા વિહોતમાં અહીં પહાડ ફાડીને પ્રગટ થયા છે અને આજે પણ માતાજી એ જ અવસ્થામાં બેઠા છે. તો મિત્રો, આપણે પણ અંદર જઈને માના દર્શન કરીશું. પથ્થર ફાડીને વિહોત માતા અહીં પ્રગટ થયા છે. વિડીયોમાં આપ જોઈ શકો છો કે આ એ જ પથ્થર છે જે ફાડીને વિહોત માતા પ્રગટ થયા છે અને એ જ પથ્થર ઉપર માતાજીનું મંદિર બાંધવામાં આવ્યું છે. તો હવે મિત્રો, આપ દર્શન કરી રહ્યા છો ચામુંડા માતાજીના બીજા સ્વરૂપે વિહોત માતાજીના. તો મિત્રો, આપણી સાથે વિહોત માના પૂજારી શ્રી કાંતિભાઈ જોડે ગયા છે, જેમની સાથે આપણે મંદિરની વિશેષ માહિતી મેળવશું. કેમ છો કાંતિભાઈ? બસ આનંદ. જય માતાજી. જય માતાજી. હવે અમારા દર્શકોને આપણે જે વડાડી ગામે વિહોત મંદિર આવેલું છે, બરાબર, એના વિશે થોડીક માહિતી આપો. માતાજી સ્વયં આ ડુંગર ફાડીને પ્રગટ થયા. અચ્છા, બરાબર. માતાજીનું શક્તિનું સ્વરૂપ ચંડમુંડનો વધ કરી ચામુંડાનું બીજું સ્વરૂપ ભીહોળ. અમરિયા રાક્ષસનો ત્રાસ વધી ગયો, દેવતાઓને ઘી પડી ત્યારે માતાજીને અરજ કરી. માતાજી અહીંયા પહાડ ઉપર સુતા હતા. આનો વિસામો દેવોએ અરજ કરી અને માતાજી પ્રગટ થયા. એના તેજ થી બે ભુજા વધારી, એટલે 20 ભુજેશ્વરી. એને વિભોત કે કોઈ વિશોત કે કોઈ 20 ભુજેશ્વરી કે આ એનું પ્રકૃતિ સ્થાન કે પહાડ ફાળી અને માતાજી પ્રગટ થયા. પરચા ના હિસાબે અને બે ભુજા વધારી, 18 ભુજાડી ચામુંડા, 20 ભુજાડી વિહત. નવરાત્રી માં ઉત્સવ હોય, આઠમ ને દિવસે મહાયજ્ઞ માં ઘણા ખરા પબ્લિક હોય એમ. આપણે ગુજરાત ભરથી મુંબઈ, વડોદરા, અમદાવાદ,
લગભગ જેના કુળદેવી છે એ લોકો ચૂકવે. જે લોકો તાવો કરવા આવે એને પોતાની જે બનાવવાની સામગ્રી લઈ આવે, કાચું સીધું જે સામગ્રી હોય ટોટલ જે બનાવવાનું હોય, ધારો કે તાવો બનાવવો હોય તેનું જે મટીરિયલ આવે એને લઈ આવવાનું, બાકી વાસણ પાણી એ બધી સગવડ અહીંયા છે, બેસવાની સગવડ બધી બર્તન જો એ બર્તન માં એવું હોય, હોય તો હોય ના હોય તો ના, તો વ્યવસ્થા કરે તો ઈ એની વ્યવસ્થામાં આવે એમ. પછી કોઈને ગેસ ઉપર બનાવવું હોય તો ગેસ નો બાટલો લે, ચૂલાની વ્યવસ્થા એ થઈ જાય. લોકો કેવી કેવી માનતા લઈને આવે છે, કોઈ ના હાથ પગ દુખતા હોય તો હાથ પગ માતાજીને અરજ કરે કે માતાજી મારા હાથ દુખે છે, પગ દુખે છે, તો એ તમે મટાડી દો, હું તમને અહીંયા હાથ ચડાવીશ યા તો પગ ચડાવીશ. એટલે માતાજી એના હાથ પગ મટાડી દે, પછી માતાજી પાસે આવે અને માતાજીને એ લાકડાના પગ કે હાથ ચડાવે. કાન દુખતા હોય તો માતાજી કાનની હર માને, ગમે એવા કાન દુખતા હોય કે ઓપરેશન જેવી સ્થિતિ હોય અને માતાજી અરજ કરી કે માતાજી હું તમને મોતીની હર ચડાવીશ, એટલે માતાજી એનો કાન નું દુઃખ દૂર કરી દે છે અને અહીંયા માતાજીને આવી મોતીની માળા ચડાવે. આ હર જેને કાનનો દુખાવો થતો હોય મોતીની હર, આંખું દુખતી હોય કોઈને પાણી પડતા હોય તો માતાજીને આંખ ચડાવે, એટલે માતાજીની આંખ દૂર મટાડી દે. બાળકના જન્મ પછી સવા મહિના પછી મૂકી જાય, માતાજી એનું કામ કરી દે. બીજી એક વાત કે આજની તારીખમાં ચોટીલામાં કોઈ રાતે રહી નથી શકતા, અમારે અમારે એ જ વસ્તુ અહીંયા જેમ ચોટીલા છે એમ અમારે અહીંયા રાત વાસો થતો નથી. પહાડ ઉપર અહીંયા માતાજીની આજ્ઞા લઈ અને કોઈ ધારો કે દર્શન આવ્યા હોય અને એમ કે એને નીકળી જ જવું હોય તો માતાજીની અરજ કરીને અમારે અહીંયા આવવું પડે, રજા લઈને. બાકી એમ કોઈ કહે કે હું સુઈ જાઉં તો એ ખોટી, રાતે કોઈ અનુભવ ના, અમે પણ નહીં. આભાર, ધન્યવાદ. જય માતાજી. મિત્રો, આપ જોઈ શકો છો જેમ ચોટીલા ચાઉન્ડમાના મંદિરે સિંહ રાખેલ છે તેમજ આ વિહોતમાના મંદિરે પણ સિંહ રાખવામાં આવ્યો છે, તેમજ એ વિહોતમાના મંદિરની બાજુમાં જ ભોળાનાથનું પણ એક મંદિર આવેલું છે જેના દર્શન પણ હું તમને કરાવી રહ્યો છું. વિહોતમાના મંદિરની બાજુમાં જ ભોળાનાથ બિરાજમાન છે, જ્યાં ભોળાનાથનું આ સુંદર મજાનું મંદિર આવેલું છે. મિત્રો, આપને ઘરે બેઠા વિહોત માતાના દર્શન કરાવ્યા તો વિહોત માતા માટે એકવાર કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. ને હવે આપણે જઈ રહ્યા છીએ વિહોત માતાજી જે પહાડ પર બેઠા છે તેની ટોચ ઉપર. આપ જોઈ શકો છો પથરાટ રસ્તો છે, તો આપ અહીં ક્યારેય જાઓ તો ધ્યાન રાખીને ચડજો અને ખૂબ ધ્યાનથી ચડજો જેથી તમને કોઈ જાતની ઈજા ન પહોંચે. તેમજ આપની સાથે બાળકો છે અને તમે તેને આ ટોચ ઉપર લઈ જઈ રહ્યા છો તો તેનો પણ ખાસ ખ્યાલ રાખજો. મિત્રો, ટોચ ઉપર આપણે એટલા માટે જઈ રહ્યા છીએ કે અહીં વિહોત માતાજીને વિશાળ ધજા લહેરાય છે, તેમજ આખા રાજકોટ શહેરનો વ્યૂ અહીંથી જોવા જેવો છે. આપ જોઈ શકો છો મંદિરનું શિખર અહીં દેખાઈ રહ્યું છે, તેમજ વિહોત માતાજીની ધજા અહીં લહેરાઈ રહી છે. હવે હું તમને અહીંનો જે નજારો છે તે ખૂબ જ જોવાલાયક છે, તેના હું તમને દર્શન કરાવું છું, તેમજ આખા રાજકોટ શહેરનો વ્યૂ અહીંથી જોવા જેવો છે તે પણ આપણે જોશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણે હાલ પર્વતની ટોચ ઉપર છીએ અને અહીંથી જે નજારો છે તે અત્યંત સુંદર અને અદ્ભુત છે. અહીંથી આજુબાજુના ગામડા તો દેખાય જ છે, તેમજ આખું રાજકોટ શહેર અહીંથી દેખાય છે. વિડીયોમાં તમે નિરખીને જોશો તો આખું રાજકોટ શહેર દેખાઈ રહ્યું છે અને સાફ વાતાવરણ હોય તો એકદમ ક્લિયર દેખાય છે, તેમજ આજી ડેમ પણ અહીંથી દેખાય છે. મિત્રો, અહીં વિહોત માતાને જે તાવા પ્રસાદી કરવા આવે છે એ લોકો માટે અહીં ચૂલા છે, વાસણ છે, તેવી તમામ સગવડતા મંદિર દ્વારા કરવામાં આવે છે અને શક્ય હોય તો લાકડાની વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરી આપવામાં આવે છે. અને આપ ગેસ પર રાંધવા માગો છો તો ગેસ તમારે લાવવાનો રહેશે. આપ જોઈ શકો છો સુંદર મજાની જગ્યા છે. અહીં આવતા જે તાવા કરવા જે લોકો આવે છે તેના માટે અહીં તેના બાળકો માટે ઘોડિયાની વ્યવસ્થા છે, તેમજ અહીં જમવા માટે સારી વ્યવસ્થા છે, વાસણની સંપૂર્ણ વ્યવસ્થા છે. મિત્રો, વિડીયો જોઈને તમને પણ એકવાર વિહોત માતાજીના દર્શન કરવાની ઈચ્છા જરૂર થઈ છે. તો ક્યારે આવી રહ્યા છો વડાળી ગામ વિહોતમાના શરણે? આપને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો વિહોત માતાજીના દર્શન કરી શકે.
અને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારા વિડીયો સૌથી પહેલાં આપને મળે. તેમજ અમારો આજનો વિડીયો આપને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય વિહોતમાં જરૂર લખજો. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી.